Good morning friends, આજના ઓડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 ગુજરાતી માધ્યમ ગણિતની અંદર 7મા પ્રકરણની આપણે શરૂઆત કરી છે સ્વાધ્યાય 7.1. એના છેલ્લે આપણે ત્રણ દાખલાઓ જે છે આપણે સમજ્યા હતા. ત્રીજા દાખલામાં મેં તમને જાતે કીધું કે તમારે જાતે ત્યાં જોવાનું છે કે ત્રણમાંથી કયો ઓપ્શન લાગુ પડે છે. જો તમે લોકોએ જાતે ટ્રાય કરી હશે તો તમે સમજી હશો, તમને ખબર પડશે કે ત્યાં ત્રણમાંથી એકય જે ઓપ્શન છે એ સાચા હતા નહીં. એટલે એ સમરેખ ત્રણેય બિંદુઓ સમરેખ છે નહીં એવું આપણે આ જવાબ લખવાનો હતો. ત્યારબાદ હવે આપણે જોઈએ છીએ ચોથો પ્રશ્ન. ચકાસો કે 5-2, 6-4 અને 7-2 એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. સમદ્વિ બાજુ શિરોબિંદુ સમદ્વિ બાજુ ત્રિકોણ હોય તેની બે બાજુના માપ કેવા હશે? સરખા. એટલે તમારે ત્રણ અંતર મેળવવાના છે. તો આપણે પેલા રકમ લખી લઈએ. શિરોબિંદુ છે, શિરોબિંદુ એ છે અને એમ છે 5-2, 5-2, 2, 6-4 અને સી કે જે છે -2 અને માઇનસ કે જે છે 7 અને -2, 7 અને -2 એ કોઈ ત્રિકોણના શિરોબિંદુ છે. તો આપણે સૌ પ્રથમ શું લખશું? બધાના યામમાં એ લખવાના છે. હવે યામની અંદર યાદ રાખવાનું કે તમારે ત્રણ નંબર આપવા પડશે અહીંયા, કારણ કે ત્રણ કિંમત આપી છે x1, x2, x3. સૂત્ર એક જ વાર લખવાનું, બાકી તમે ડાયરેક્ટ જે છે બધી ગણતરી કરી શકો. જો તમારે એવું ન લખવું હોય તો પણ એનો ડાયરેક્ટ જવાબ જે છે લાવી શકશો. તો સૌ પ્રથમ આપણે જોઈએ એ ના યામ છે અને આ માટે આપીએ x1 છે 5, y1 છે -2, x2 છે 6, y2 4, x3 બરાબર 7 અને y3 બરાબર -2. તો આટલું તમને કિંમત આપી છે. ડાયરેક્ટ આપણે સૂત્ર લખવાનું છે 1/1 બધાના અંતર મેળવશો. AB બરાબર અંડરરૂટ શું આવશે? તો કે x1 - x2² વત્તા y1 - y2² કિંમતો જે છે આપણી પાસે છે તે કિંમતો મૂકીને સાથે બાકી 5 મોટા કાઉન્ટમાં લખશું અહીંયા 5-2 એનો વર્ગ -2-4 એનો વર્ગ. અહીંયા જે છે 5-2 એનો વર્ગ -6 એનો વર્ગ 7-6 કિંમત લખવામાં આવે -2 નથી અહીંયા આપણે લખવાના છે કેટલા? તો કે x2 આપ્યા છે 6 છે બરોબર, x2 આપ્યા છે 6 અને y1 માં જોઈએ -2 અને -4 બરોબર છે. અહીંયા પણ મૂળ x2 જે 6 આપ્યો છે તો અહીંયા આવશે ડાયરેક્ટ કેટલા આવશે? -1. તો અહીંયા જવાબ આવશે 1/1 થશે, 6/36 તો વર્ગમૂળમાં 37, જેનું આપણે વર્ગમૂળ કાઢી શકવાનું નથી એટલે એમનો બે વધારો તો એ બી બરાબર આવશે વર્ગમૂળમાં 37. ત્યારબાદ આપણે જોઈએ બીજું અંતર મેળવવાનું છે BC બરાબર. સૂત્રમાં શું ફેરફાર કરવાનો ખાસ સમજો, સૂત્રની અંદર ફેરફાર શું થશે? બી અને સી માટે આ બે બિંદુઓ છે તો x2 - x3 y2 - y3 x2 - x3² + y2 - y3² x2 કેટલો છે? 6-7 એનો વર્ગ
y નું કેટલું છે 4 ઓછા માઈનસ 2 4 ઓછા માઈનસ 2 આખા નો સ્ક્વેર અહીં કેટલા આવશે તો કે માઈનસ 1 નો વર્ગ અહીં થશે 4 વત્તા 2 a નો વર્ગ 1 નો વર્ગ 1 વત્તા 6 નો સ્ક્વેર 1 વત્તા 36 તો જવાબ આવશે બંધમાં 37 જે આપણા માટે છે 30 ક્લિયર ત્યાર બાદ ત્રીજું અંતર મેળવીએ ત્રીજું મેળવવાનું છે AC નું અંતર અને AC માટે ખાસ યાદ રાખવું છે કઈ કયો કરવાનો પહેલો અને ત્રીજો x1 - x2 x1 - x3 હોલ સ્ક્વેર વત્તા y1 - y3 હોલ સ્ક્વેર x1 કેટલા છે તો કે 5 - 7 5 માઇનસ 7 એનો વર્ગ માઇનસ 8 ઓછા માઇનસ 2 આમાં ખાસ ધ્યાન રાખવું છેલ્લા વર્ગમાં અહીંયા જવાબ આવશે માઇનસ 2 નો વર્ગ વત્તા અહીંયા વત્તે વત્તે આવી રીતે છે પ્લસ 2 એનો વર્ગ એટલે 0 થઈ જશે અહીંયા 4 વત્તા 0 0 નો વર્ગ 0 થશે તો જવાબ આવ્યો વર્ગમૂળમાં 4 એટલે જવાબ આવશે બી એટલે આ જે ત્રણ અંતર મેળવાય એમાં તમે સમજી શકો કે બે અંતર સરખા છે એક જેવી સરખું નથી એટલે આપણે લખી શકીએ કે અહીં મેં ઉપર લખું છું AB is equal to BC જોઈ શકો છો બે સરખા છે does not equal to AC હોવાથી ત્રિકોણ ABCA કેવો ત્રિકોણ થશે તો કે સમદ્વિ બાજુ ત્રિકોણ થશે તો આ રીતે તમારે આ દાખલો ગણવાનો છે જેમાં અંતર જ લેવાના મેં તમને એક ખાસ અંતર કે મેળવ્યું એ આપણે ચર્ચા કરવાની છે કારણ કે પછીનો દાખલો છે એમાં આ જ વસ્તુ છે હું ઓરલી એટલા માટે સમજાવું છું કારણ કે આ તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલો બેનિફિટ તમને એનો વધારે છે તો આજે હું વધારે આપણે આગળ વધતા બીજો પ્રશ્ન છે ખાલી તમને અહીંયા સમજાવું છું બીજો એટલે કે આપણો પાંચમો પ્રશ્ન રકમ જુઓ તો એક વર્ગખંડના ચાર મિત્રો આકૃતિ 7.8 માં દર્શાવ્યા પ્રમાણે બિંદુ A B C D દ્વારા દર્શાવેલા સ્થાન પર બેઠા છે ચંપા અને ચમેલી વર્ગના વર્ગમાં આવીને થોડી મિનિટમાં અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું શું તું એવું માને છે કે A B C D ચોરસ છે ચમેલી અસહમત થાય છે અંતરના સૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે નક્કી કરો તો આમાં તમારે ખાસ થી યાદ રાખવાનું છે કે અહીંયા તમને જે બિંદુ આવ્યા છે ક્રમ યુક્ત છોડ કઈ હું અહીંયા સરફથી ગણતરી કરાવું છું ગણ ગણવાનું છું બધા જાતે તો આની અંદર આગળ તમે ગણતરી કરશો તો તમારે જોઈ શકો છો કે આકૃતિની અંદર તમને કીધું છે એ બિંદુમાં તમે જોશો તો કયા કયા બે બિંદુઓને જોડે છે તો કે 3 અને 4 તો એ બિંદુ માટે ખાસ યાદ રાખવાનું છે 3 અને 4 એ આપણા એ બિંદુ માટે છે ત્યારબાદ તમે જોશો તો બી બિંદુ માટે કઈ બે બિંદુ 6 અને 7 અને આ ડી એનું બિંદુ આની અંદર તમને આઈડિયા છે બી માટે કેટલા છે તો કે 6 અને 7 ત્યારબાદ આગળ જોઈએ તો સી બિંદુ માટે આવશે 9 અને 4 સી બિંદુ માટે છે 9 અને 4 અને ચોથું અને છેલ્લું ડી બિંદુ જે છે એની માટે કેટલા આવશે તો કે 6 અને 1 6 અને 1 તો અહીં જોઈ શકો છો ચાર તમને બિંદુઓ મળ્યા છે ચાર બિંદુઓને આધારે તમારે શું કરવાનું છે નક્કી કરવાનું છે કે ચોરસ છે કે નહીં હવે ચોરસ માટેની શરત શું હું અહીંયા શરત લખું છું પછી તમારે જાતે સમજવાનું છે કે કઈ ગણતરી કઈ રીતે ચોરસ હોય તો ચારે બાજુના માર્ક કેવા થશે સરખા થશે અને વિકર્ણ પણ કેવા થાય સરખા થાય તો આપણે સમજી લઈએ કે આ સપોઝ કે આ ચતુષ્કોણ એબીસીડી માટે આ ચાર બિંદુઓ છે એ બી સી અને ડી આ રીતે એના ચારેના યામ તમારી પાસે છે તો તમારે શું કરવાનું છે આટલી બાબતો મેળવવાની છે એ બી બી સી સી ડી અને એ આ ચારેના અંતર કેવા હોવા જોઈએ સમાન બીજું તો કે આ વિકર્ણ પણ સમાન હોવા જોઈએ વિકર્ણ એટલે કોણ એસી અને બીડી આ પણ કેવા હોવા જોઈએ અંતર કેવા હોવા જોઈએ સમાન
જો આટલું છ વસ્તુ જો એપ્લાય થશે, છ વસ્તુ જો સાબિત કરી શકશો કે બધાના અંદર સમાન છે, તો સમજી લેવાનું કે અહીંયા જે ચંપા દલીલ કરે છે કે ભાઈ એબીસીડી ચોરસ છે, તો એ સાચી દલીલ હોય છે. જો એક પણ આમાંથી અંદર અલગ આવશે તો સમજવાનું કે દલીલ જે છે એ સાચી નથી. ક્લિયર? એટલે ઇન શોર્ટ તમારે યાદ શું રાખવાનું છે, અંતર મેળવવાના છે, છ અંતર મેળવવાના છે, એબી બીસી સીડી અને એડી, અને પછી બંને વિકર્ણના પણ અંતર મેળવવાના છે. સૂત્રનો ક્રમ કઈ માપ કોઈ તમારે જાતે નક્કી કરવાનું છે, ક્રમ આપવો કે ડાયરેક્ટ લખવું તમારે નક્કી કરવાનું છે, ખાલી કિંમત કઈ લખાશે એ તમારે ખાસ જોવાનું છે. હવે પછી જયારે આપણે ભેગા થઈશું ત્યારે આપણે છઠ્ઠા પ્રશ્નથી આગળ વાત કરીશું ત્યાં સુધી.